वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। बोलो श्री कृष्ण कन्हैया लाल की जय। શ્રી વલ્લભી વ્રજયાત્રા 2019માં અંતર્ગત આપણે આજે શ્રી ઠાકોરજીની અલૌકિક બ્રજભૂમિના દર્શન કરવા જઈ રહ્યા છીએ। વિવિધ સ્થળોના દર્શન કર્યા, ઘાટના, કુંડના, બેઠકજીના, તીર્થોના, અને આજે આપણે એક સુંદર મજાનું આપણું સ્થાન છે જ્યાં આપણી વ્રજ પરિક્રમાનો મુકામ પણ થશે, અને એની નજીક એક આપણું સ્થાન છે જમનાવતા ગામ। જમનાવતા ગામની વાત કરીએ તો એ ગામનું સ્મરણ કરતા, નામ લેતા માત્રથી આપણને શ્રી કુંભનદાસજીનું સ્મરણ થઈ આવે। શ્રી મહાપ્રભુજીના અર્થ સખામાના કુંભનદાસજી શ્રી ગુસાઈજીના પરમ ભક્ત અને શ્રીનાજીની સેવામાં, કીર્તન સેવામાં અગ્રણી શ્રી ઠાકોરજી એમની સાથે ખેલતા, બોલતા, વાતો કરતા એવા આપણા શ્રી કુંભનદાસ, એમના પુત્ર ચતુર્ભવદાસ, જેમણે શ્રી ગુસાઈજી અસખાની અંદર સેવાનો ક્રમ સોંપ્યો, આ બંને ભગવદીય અસખાના સખા, એમનું આ ગામ જમનાવતા ગામ છે। શ્રી કુંભનદાસજીની શ્રી મહાપ્રભુજીમાં, શ્રીનાજીમાં અપાર આસક્તિ હતી, અને એ જ આપના અપાર આસક્તિના બલથી એકવાર રાજા અકબરે એમને બોલાવ્યા, ત્યારે રાજા અકબરને એમણે કહી દીધું, જિનકો મુખ દેખત દુઃખ ઉપજે વાકો કરનો પડો પ્રણામ, એવા આપણા કુંભનદાસજી જેને શ્રી વલ્લભાચાર્યજીનો ખૂબ બળ હતો, એવું આ જમનાવતા ગામ છે। ચંદ સરોવરની પાસે શ્રી કુંભનદાસજી, શ્રી ચતુર્ભુદાસજી એવમ સુરદાસજીની બેઠકો છે। આગળના ક્રમની અંદર આપણે ચંદ સરોવર વિશે જાણીશું, પણ કુંભનદાસજી માટે વાત કરીએ તો કુંભનદાસજી આજ્ઞા કરે છે કે વૈષ્ણવ કોને કહેવાય। કુંભનદાસજી કહે છે, એમને 7 દીકરા હતા, પણ એ દોઢ જ દીકરા માનતા। એમણે ઠાકોરજી પાસે કંઈ માંગ્યું તો એક જ માંગ્યું કે મને સત્સંગ કરવા માટે મને પુત્ર પ્રાપ્ત થાય, તો એમને ચતુર્ભુદાસનો પુત્ર પ્રાપ્ત થયો। તો કુંભનદાસજી આજ્ઞા કરે છે કે વૈષ્ણવ કોને કહેવાય, તો જે સેવા અને સત્સંગ બંનેમાંથી એક કરે એ અર્ધો વૈષ્ણવ, અને જે સત્સંગ અને સેવા બંનેમાંથી બંને કરે તો એ આખો વૈષ્ણવ। આપણે આત્મચિંતન કરવાનું કે આપણે અડધા વૈષ્ણવ છીએ કે આખા વૈષ્ણવ છીએ। હે વૈષ્ણવજનો, 500 વર્ષ પૂર્વ શ્રી કુંભનદાસજી આજ્ઞા કરીને ગયા છે કે આપણે સાચા અને પૂરા વૈષ્ણવ બનવાનું છે। ખાલી સત્સંગ કરીશું તો અડધા વૈષ્ણવ બનીશું, ખાલી સેવા કરીશું તો અડધા વૈષ્ણવ થઈશું, પણ સેવા અને સત્સંગ બંને ઉપક્રમ કરીશું તો સાચા વૈષ્ણવ, પૂરા વૈષ્ણવ આપણે બનીશું। અને આજે વ્રજ 2019ની સાલની અંદર જ્યારે વલ્લભી વ્રજયાત્રા 2019 વ્રજ પરિક્રમા જવા જઈ રહી છે, ત્યારે હું મારા વૈષ્ણવને એક વાત કરીશ કે તમે કેટલો સત્સંગ કરો છો, કેટલી સેવા કરો છો એ અમે કોઈ જોવાના નથી, પણ વ્રજ પરિક્રમા જીવનકાળની અંદર એક વાર કરી લો અને ચોક્કસ અલૌકિક વૈષ્ણવ ધર્મનું સૌભાગ્ય પ્રાપ્ત કરી લો। આ અવસર વારે વારે નહીં આવે। આ વર્ષે, વર્ષ 2019ની સાલની અંદર ઐતિહાસિક પરિક્રમા છે। તમને થાય કે ઐતિહાસિક કેમ? કેમકે આ જ વર્ષ એવું છે કે જ્યાં માત્ર ને માત્ર એક પરિક્રમા છે, બાકી બધા જ વર્ષોની અંદર ત્રણ ચાર બે પરિક્રમા થતી હોય છે, આ વર્ષે માત્ર ને માત્ર એક પરિક્રમા છે। તો હે વૈષ્ણવી સૃષ્ટિ, આપ સર્વેને હું હાર્દિક આમંત્રણ આપું છું કે આ વલ્લભી વ્રજયાત્રા 2019ની અંદર અદ્ભુત આપ સર્વેને પરિક્રમા કરવાનો લાવો મળવા જઈ રહ્યો છે, તો આપ ઢીલા ન પડો, આ વ્રજયાત્રામાં જોડાઓ અને પોતાનો આ વૈષ્ણવી જીવનની અંદર સૌભાગ્ય પ્રાપ્ત કરો। કેમ કે શ્રી ગુસાઈજીની પણ આજ્ઞા છે કે વૈષ્ણવને જીવનકાલમાં એકવાર લીલી પરિક્રમા કરવી જોઈએ। સેવા નથી કરી શકતા, સત્સંગ નથી કરી શકતા, સંસારની માયામાં આપણે ફસાયેલા છીએ, પણ હે વૈષ્ણવ, જીવનમાં એક મહિનો તો કાઢી શકાય ને, જે આપણને બે ટાઈમ જમાડે છે એને પરિક્રમાની અંદર આપણે દૂધ મિશ્રી તો ધરી શકીએ ને। તો આવો અદ્ભુત લાભ લેવાનો છે, જે આપણને સુંદર મજાનું જીવન આપ્યું છે એના માટે આપણે એક મહિનો ફાળવીએ અને આ વ્રજ પરિક્રમાનો લાભ લઈ લઈએ અને પોતાના જીવનને, પોતાના દેહને ધન્ય બનાવીએ। મુખ્ય સંપર્ક સ્થળ શ્રી વલ્લભધામ, 3 પંચવટી સોસાયટી, જય હિન્દ 4 રસ્તા, મણિનગર, અમદાવાદ, ગુજરાત।